સંપૂર્ણ ગણિત માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેથ મેજિક બાય મરવાણી સર YouTube ચેનલ માં. આજના દિવસે આપણે ધોરણ 6 ગણિત વિષયની અંદર પ્રકરણ પહેલું સંખ્યા પરિચય માં સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ સમજવાના છે. તો સૌપ્રથમ પહેલો દાખલો આપણે જોઈએ કે શાળામાં 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની જો સંખ્યા જોઈએ તો અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા કેટલી? તો અહીં પહેલો દાખલો છે જેના ઉકેલ માટે આપણે સૌપ્રથમ નોંધ કરીએ શાળામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનમાં વેચાયેલી ટિકિટોની સંખ્યા. તો અહીં સૌપ્રથમ પહેલા દિવસે 1094, બીજા દિવસે 1812, ત્રીજા દિવસે 2050 અને ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે 2751 ટિકિટો વેચાયેલી છે. અહી આપણે બે ભાગ પાડી દીધેલા છે કે એક બાજુ દિવસ અને એક બાજુએ વેચાયેલી ટિકિટની સંખ્યા. તો મિત્રો, ચારે ચાર દિવસે વેચાયેલી કુલ ટિકિટની સંખ્યા જો આપણે મેળવવી હોય તો ચારે દિવસે વેચાયેલી ટિકિટનો કુલ સરવાળો કરવો પડે. તો અહીં ચારે દિવસની વેચાયેલી ટિકિટનો સરવાળો કરવા માટે આપણે અહીં બે રીતો જોઈશું. તો સૌપ્રથમ પહેલી રીત હું તમને સમજાવું. તો બરોબર જુઓ મિત્રો, અહીં આપણે 4 અંકની સંખ્યા છે જેમાં એકમ, દશક, સો અને હજાર એમ 4 અંકો છે. તો સૌપ્રથમ આપણે જમણી બાજુથી ડાબી તરફ જતા એકમના અંકનો સૌપ્રથમ સરવાળો કરીએ તો 4 ને 2 6 ને 1 7. ત્યારબાદ દશકના અંકનો સરવાળો કરીએ તો 9 ને 1 10 ને 5 15 ને 5 20. હવે 20 છે એમાં આપણે શૂન્ય ને દશકમાં સ્થાને અને 2 ને 100 માં સ્થાને અહીં આપણે રાખશું. ત્યારબાદ 100 માં સ્થાનનો સરવાળો કરીએ તો 2 8 એટલે 10 ને 7 17, જેમાં 7 ને આપણે 100 માં સ્થાને અને 1 ને 1000 માં સ્થાન પર રાખશું. હવે 1000 માં સ્થાનનો સરવાળો કરીએ તો 1 ને 2 ને 3 4 5 6 ને 7. તો આ રીતે મિત્રો ચારેય દિવસે વેચાયેલી ટિકિટોની કુલ સંખ્યા 7707 થાય. તો આ થઈ પહેલી રીત. હવે હું તમને બીજી રીતે શીખવાડું કે બીજી રીતે આપણે જો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરાય. જે રીત ખૂબ સરળ છે તો અહીં બીજી એક સરળ રીતે પણ આપણે સરવાળો કરી અને ચકાસીએ. તો અહીં 1094 ને આપણે સંખ્યાના સ્વરૂપે દર્શાવીએ તો 1000 માં સ્થાને હોવાથી 1000 વત્તા શૂન્ય, 100 માં સ્થાને શૂન્ય છે માટે શૂન્ય, દશકના સ્થાન પર 9 હોવાથી 90 અને એકમના સ્થાન પર 4 હોવાથી 4. આ ચારેયનો આપણે સરવાળો કરીએ. ત્યારબાદ બીજા દિવસે વેચાયેલી ટિકિટને પણ સંખ્યા સ્વરૂપમાં દર્શાવીએ. 1812 ને સંખ્યા સ્વરૂપમાં દર્શાવતા 1000 માં સ્થાન પર 1 છે માટે 1000, 100 માં સ્થાન પર 8 હોવાથી 800, દશકના સ્થાનમાં 1 હોવાથી 10 અને એકમના સ્થાન પર 2 હોવાથી 2. ત્યારબાદ 2050 ને પણ દર્શાવીએ તો 2000 વત્તા 0 વત્તા 50 વત્તા 0 આ રીતે આપણે દર્શાવી શકાય. હવે 2751 ને જો દર્શાવીએ તો 2000 વત્તા 700 વત્તા 50 વત્તા 1. આ રીતે ચારેય સંખ્યાઓને આપણે 1000, 100, દશક અને એકમના સ્થાનમાં વિભાજન કરી અને લખી શકીએ છીએ. મિત્રો, પહેલી રીતમાં આપણે એકમના સ્થાનના અંકથી દશક, 100 અને 1000 સુધી ક્રમશઃ સરવાળો કરતા ગયા, પરંતુ અહીંયા આપણે 1000માં સ્થાનથી સરવાળો શરૂ કરીએ તો અહીં આ 1000 વત્તા 1000 એટલે 2000 વત્તા 2000 એટલે 4000 અને એમાં 2000 ઉમેરીએ એટલે અહીંયા આપણી પાસે 6000 થશે. ત્યાર પછી 100માં અંકનો સરવાળો કરીએ તો 700 વત્તા 800 એટલે એ થાય 1500. ત્યારબાદ દશકનો સરવાળો કરીએ તો 90 વત્તા 10 એટલે 100 વત્તા 50 એટલે 150, 150 વત્તા 50 એટલે 200 અને ત્યારબાદ એકમના અંકોનો સરવાળો કરીએ તો 4 ને 2 6 ને 1 7. તો આ રીતે મિત્રો
હવે આપણે 1000 100 10 અને એકમ ના અંકોનો સરવાળો કરતા મળતી સંખ્યાનો કુલ સરવાળો કરીએ તો 6000 વત્તા 1500 એટલે 7500 અને તેમાં આપણે 200 ઉમેરીએ એટલે 7700 અને તેમાં આપણે 7 ઉમેરીએ માટે આપણને મિત્રો 7707 વેચાયેલી ટિકિટની સંખ્યા મળશે. તો સરવાળા માટે આપણે આ બંને રીતનો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો દાખલો બીજો જોઈએ. ગુજરાતી શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવેલા છે. હવે એ કુલ 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો આ દાખલામાં મિત્રો કેટલા છે શેખરે કરેલા રન? 6980 અને શેખરની ઈચ્છા મુજબના રન 10000. તો અહીં મિત્રો આપ જોઈ શકો છો કે શેખરે 6980 રન કરેલા છે અને શેખરની ઈચ્છા મુજબના રન 10000 છે, એટલે કે તે 10000 રન કરવા ઈચ્છે છે. માટે અહીં જેટલા રન બાકી છે એ બાકી રહેતા રન છે એ ઘટે છે, માટે અહીં બાદબાકીની પ્રક્રિયા થશે. અહીં મિત્રો 10000 અને 6980 ની બાદબાકી કરવાની છે. તો અહીં હું તમને બાદબાકીની એક સરળ પદ્ધતિ સમજાવીશ. તો અહીં શૂન્યમાંથી શૂન્ય બાદ થાય એટલે કે એકમના અંકમાં શૂન્ય હોવાથી બાદબાકી શૂન્ય થશે. ત્યારબાદ દશકના અંકમાં શૂન્યમાંથી 8 બાદ ન થાય માટે અહીં આપણે દશકો લઈએ છીએ. હવે અહીંયા જો દશકો લઈએ એટલે તેની આગળની કિંમતમાં 10 ને બદલે 9 થશે, અહીં પણ 10 ને બદલે 9 થશે. હવે બાદબાકી કરીએ તો 10 માંથી 8 જાય એટલે 2, 9 માંથી 9 જાય એટલે 0 અને 9 માંથી 6 બાદ થાય માટે 3. તો આ રીતે બાદબાકી કરવાથી હંમેશા સરળતા રહે છે. જો શેખર 3020 રન કરે તો તેની ઈચ્છા મુજબના 10000 રન પૂર્ણ કરી શકે છે. તો હવે મિત્રો ત્રીજો દાખલો જોઈએ. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 577500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 348700 મત મેળવ્યા હતા તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? સફળ ઉમેદવારોના મત 577500 અને પ્રતિસ્પર્ધી ઉમેદવારના મતો 348700 છે. તો અહીં સફળ ઉમેદવારને કેટલા મત વધુ મળ્યા એ આપણે જો ચેક કરવું હોય તો અહીંયા વધારે મતમાંથી ઓછા મતો એટલે કે પ્રતિસ્પર્ધીના મતોને જો તમે બાદ કરી નાખો તો ઉપરાંતના જે વધારાના મત છે એ સફળ ઉમેદવારને મળ્યા તેમ કહેવાય. માટે અહીં પણ બાદબાકીની પ્રક્રિયા થશે. તો સૌ પ્રથમ અહીંયા શૂન્યમાંથી શૂન્ય બાદ થાય, અહીં એકમના અંકની બાદબાકી કરીએ એટલે કે શૂન્યમાંથી શૂન્ય બાદ થાય એટલે શૂન્ય, ફરીથી દશકના અંકમાં પણ એ જ રીતે શૂન્ય, અહીં સોમા અંકમાં 5માંથી 7 બાદ કરવાના છે. નાના અંકમાંથી મોટા અંકની બાદબાકી કરતી વખતે નાના અંકમાં આપણે 10 ઉમેરીએ એટલે હવે આ જે 5 છે એ 15 થશે અને અહીંયા 10 ઉમેરીએ એ આપણે ક્યાંથી લીધા? તો કે એ આપણે આગળના અંકમાંથી લીધેલા છે, એટલે હકીકતમાં એ 10 નહીં પણ 100 છે, એ આપણે 1000 પાસેથી ઉછીને લીધેલા છે. માટે અહીંયા 7000 ની જગ્યાએ 6000 એટલે અહીંયા 7 ની જગ્યાએ 6, ફરીથી 6 માંથી 8 બાદ નહીં થઈ શકે માટે અહીં પણ આપણે દશક એક દશકો લેશું અને ત્યારબાદ આગળના અંકમાં 6, હવે 6 માંથી 4 બાદ થઈ શકે. મિત્રો આ રીતે કરવાથી શું થાય કે તમારે દર વખતે યાદ ન રાખવું પડે અને હવે આપણને દેખાય છે કે સીધી બાદબાકી થઈ શકશે. માટે આપણે સીધી બાદબાકી કરીએ તો 15 માંથી 7 જાય તો 8, 16 માંથી 8 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2. આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ અને અહીં આપણો જવાબ આવે છે 228800. તો કહી શકાય કે સફળ ઉમેદવાર 228800 મતોની સરસાઈથી ચૂંટણી જીત્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ વિડીયોને વધુ મિત્રો સુધી પહોંચાડવા શેર કરો અને અન્ય વિગત નીચે કોમેન્ટ બોક્સમાં લખો. આવા ગણિતના વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.